અરવલ્લીના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે. વાત્રક અને માઝુમ ડેમમાં 4500 ક્યુસેક પાણીની આવક થઈ છે. માઝુમ ડેમમાંથી 4500 ક્યુસેક પાણી છોડાયું. માઝુમ નદીમાં પાણી છોડાતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વેડી ડેમમાં 1500 ક્યુસેક પાણીની સામે 1500 ક્યુસેક જાવક છે. મેશવો વેડી ડેમમાં વેસ્ટ વિયર પરથી ઓવરફ્લો યથાવત છે. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. સંવાદદાતા તસ્લીમ સુથાર લાઈવ જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે. તસ્લીમ જણાવશો, અરવલ્લીના જળાશયોમાં નવા નીરની આવક સતત થઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ છે. 1 ઇંચથી 1.5 ઇંચ જેટલો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના જળાશયોની વાત કરીએ તો માઝુમ જે જળાશય મુખ્ય જળાશય છે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 4500 ક્યુસેક કરતા પણ વધારે માઝુમ ડેમમાં આવક થઈ છે. તેની સામે રૂર લેવલ જાળવવા માટે ડેમ વિભાગ દ્વારા 4500 ક્યુસેક માઝુમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. પાણી છોડાતા નદી કિનારા 18 કરતા પણ વધારે ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યું. જી બિલકુલ તસ્લીમ, તમામ માહિતી બદલ આપનો આભાર. વેડી ડેમમાં 1500 ક્યુસેક પાણીની સામે 1500 ક્યુસેક પાણીની જાવક. વાત્રક અને માઝુમ ડેમમાં 4500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. માઝુમ ડેમમાંથી 4500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અનરાધાર વરસાદના પગલે ગુજરાતના ડેમોમાં સતત પાણીની આવક થઈ રહી છે. નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. અરવલ્લીના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ડેમો છલોછલ ભરાઈ ગયા છે અને ડેમોના દરવાજા ખોલવાની પણ ફરજ પડી રહી છે. અરવલ્લીના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક વધી છે.